फ्रेंड्स आपणे आगळना विडियोनी अंदर अंक लेखन शीख्या हता, एक थी पांचनुं अंक लेखन आपणे शीख्या हता। आजे थोड़ुं डिफरंट करवाना छीए, आनी अंदर रंगपूर्णी करवाना छीए। बाळमित्रो तमे लोकोए पण तमारी चित्रपोथीनी अंदर केतन चित्रकलानी अंदर आवी ज रीते एक थी पांच नंबर लखी दीधा हशे। लख्या छे ने, तो चलो आपणे समय नथी वेडफता ने कंईक नवुं ज शीखीए छीए। तो बाळको तमे आनी अंदर रंग पूर्या नहीं होय, मैं तमने रंग पूरवानी ना पाड़ी हती है ने, तो कंईक नवो रंग पूरवाना छे एटले मैं तमने ना पाड़ी हती। बाळको आगळ आपणे आवी ज रीते लाइन क्रॉस करीने आमां अने आमां जुदो रंग पूर्यो हतो। आजे थोड़ुंक अलग रीते रंग पूरवाना छीए। बाळको आ त्रगड़े त्रण छे ते वच्चे छे, जो वच्चे त्रण छे, आ बाजू पण बे अंक छे ने आ बाजू पण बे अंक छे। तो आपणे जे वच्चे बे त्रणनी वच्चे जे अहीं खानू जे छे त्यां आपणे फूटपट्टी मूकीने अहीं एक सुधी त्रासी लाइन दोरीशुं, एकदम झाखी हने, बहु डार्क दोरता नहीं। ए ज रीते अहीं पांच सुधी लई जईशुं ए ज पॉइंटने। आ रीते जो बाळको, आ रीते हवे शुं करवानुं छे, हवे आ ज पॉइंट अहीं सुधी छे, तो तमारे अहीं पण एकने आ रीते त्रासुं, मतलब के अहीं ऊपर कर्युं छे अहीं नीचे करीशुं। बाळको जो अहीं त्रणने ऊपर पॉइंट करीने त्रासी लाइन करी छे, अहीं त्रणने नीचे पॉइंट करीने त्रासी लाइन करी छे। जोयुं बाळको, देखाय छे तमने? हाँ, हवे आपणे शुं करीशुं, आ बधा ज अंकनी अंदर बॉर्डर करीशुं। पहेला बॉर्डर करीशुं ने पछी रंगपूर्णी करीशुं, ओके? तो बाळको आपणे अहीं बॉर्डर करीए। આ રીતે હું આખા ચિત્રમાં બોર્ડર કરીશ। તો બાળકો જો આપણું ચિત્ર બોર્ડર સાથે કમ્પ્લીટ છે। બાળકો હા, ધ્યાન રાખજો, તમે આ જે પેન્સિલથી લાઈન કરી છે ને એને બોર્ડર ના કરી દેતા। હા, એને બોર્ડર નથી કરવાની, આપણે એને પછી ભૂસી કાઢવાની છે। હા, હવે આપણે આની અંદર આપણે રંગપૂર્ણી કરવાના છે, પણ થોડું અલગ રીતે। તમને આગળ કહ્યું હતું ને, આગળ તમે બે રંગ કરતા શીખ્યા હતા, પણ આજે પણ આની અંદર બે જ રંગ કરવાના છીએ, પણ થોડોક આકાર બનશે, કેવી રીતે તે તમે રંગ પૂરશો એટલે તમને ખ્યાલ આવશે। જો બાળકો અહીંયા શક્કરપારા જેવું થઈ ગયું છે, તમને આ પેન્સિલથી જે લાઈન દોરી છે ને ત્યાં જો આ રીતે શક્કરપારા જેવું થઈ ગયું છે, થયું છે ને તમારી બુકમાં? બાળકો એકદમ ધ્યાનથી અને શાંતિથી કરશો ને તો આવું જ સેમ ટુ સેમ થશે, ઓકે? તો જો બાળકો આવી જ રીતે હવે આની અંદર તમે જોઈ શકો છો, બોર્ડર કરીને કમ્પ્લીટ કર્યું છે, હવે આની અંદર આપણે રંગપૂર્ણી કરીશું। મિત્રો જો મેં અહીં બે કલર લીધા છે, તમે કોઈ પણ કલર, બે કલર લઈ શકો છો, પણ કોઈ પણ બે કલર, ઓકે? હવે આપણે એને રંગ પૂરીશું। હવે બાળમિત્રો તમારી મનને ઈચ્છા જેમ હોય તેમ, મતલબ કે આ કલર જો ઉપર રાખો તો આ કલર નીચે પૂરવાનો છે, મતલબ કે આ જે આખું જે પિક્ચર છે તો અહીંયા જે આખું અહીંયા સુધીનું જે પિક્ચર છે તેની અંદર ઓરેન્જ, અને અહીંયા જે છે તેની અંદર બ્લુ, એટલે જે બહાર જે દેખાય છે આ ચાર પોઈન્ટ, આ ચારે ચાર, મતલબ કે આ લાઈનની બહાર, આ લાઈનની બહાર, આ લાઈનની બહાર બધે બ્લુ રંગ, અને આ લાઈનની અંદર, આ લાઈનની અંદર જે પણ મૂળા અક્ષરો છે ત્યાં, સોરી મૂળા અક્ષરો નહીં, શું છે આ? અંકલેખન, હા અંકલેખન છે ને, તો આ અંદર જે અંકલેખન છે તેની અંદર ઓરેન્જ રંગ પૂરીશું, દેખાય છે ને બાળકો? તો ચલો આપણે પિક્ચર રેડી કરીએ, ઓકે? તો હું પહેલાં ઓરેન્જ રંગ પૂરું છું।
तो बाड़को मैं अही ऑरेंज रंग पूरी दीदो छे। हवे आजे लाइन जे बाकी छे ने, हाँ आ बाजू ब्लू रंग पूरीश। एकदम दाबीने रंग पूरवानो छे। अने जो थयुं, हवे बेनी अंदर बहार लाइननी बहार कयो रंग छे? ऑरेंज। आ लाइननी बहार ऑरेंज छे ने, तो अहीं पण बेनी अंदर ऑरेंज रंग पूरीशुं। एकदम ध्यानथी अने दाबीने हने बाळ मित्रो बहार जोवो जोईए। नहीं, वेरी गुड, तमे लोको तो ખૂબ હોશિયાર છો, હે ને? અને રંગ કેવી રીતે પૂરો છો તમે બધા મને કહો તો? દાબીને, વેરી ગુડ, સરસ। હવે હું બેમાં સરસ મજાનો રંગ પૂરો છું। બાળકો રંગ પૂરણી કરો ત્યારે એક જ દિશામાં રંગ પૂરવાનો। જો કે તમે ઊભું પૂરતા હોય તો ઊભું અને આડું પૂરતા હોય તો આડું। હવે આ મારી લાઈન આવી ગઈ છે એટલે હું અહીં આ રીતે રંગ પૂરી રહી છું। હવે હું અહીં આ જે લાઈન આવી છે તો અહીં કયો રંગ પૂરીશ? લીટીની અંદર કયો રંગ? ઓરેન્જ પૂર્યો। હવે લીટીની અંદર કયો પૂરીશું? ભૂરો। બાળમિત્રો જો મારા એક અને બે રંગ પૂરીને રેડી થઈ ગયા છે। બાળકો હવે હું નીચેના પૂરું છું। તમે જોજો કેમ હું નીચેના બતાવું છું, આ લાઈન આખી કેમ નથી બતાવતી તે હું તમને કહું। હવે અહીંયા બ્લુ રંગ છે તો અહીં પણ બ્લુ જ આવશે, તો હું અહીં ભૂરો રંગ પૂરીશ। જો આ રીતે હવે આ બેની અંદર પણ અહીં બેની અંદર કયો રંગ છે? ભૂરો, એટલે અહીં પણ આપણે બ્લુ જ પૂરીશું। જો ફ્રેન્ડ્સ, મેં બ્લુ રંગ પૂરી દીધો। હવે જો લીટીની બહાર કયો પૂરવાનો છે? ઓરેન્જ। તો એકદમ ધીરેથી અને સાવચેતીથી હું આ ઓરેન્જ રંગ પૂરી રહી છું। તમારે પણ આ જ રીતે સરસ મજાનો કશે પણ સફેદ રંગ રહી ન જાય એનું ધ્યાન રાખીને પૂરવાનો છે। હવે હું આ બેની અંદર પણ આ જ રીતે પૂરીશ। જ્યારે પણ આપણે ચિત્રકામ કરીએ ત્યારે સ્વચ્છતાનું પણ પાલન કરવાનું, હા સ્વચ્છતા પણ જાળવવાની, નહીં તો ચિત્ર આપણું કેવું લાગે? ગંદુ। એટલે સ્વચ્છ ચિત્ર રાખવાનું છે। અને તો ફ્રેન્ડ્સ જો આપણા બેની અંદર પણ રંગ પૂરાઈ ગયો। તો બાળકો જો આપણું ચિત્ર કંઈક આ રીતે દેખાય છે। ફ્રેન્ડ્સ જો હવે તમે અહીંયા બધે જ ભૂરો રંગ કરશો તો ખૂબ સરસ લાગશે, અને આ જે બહારની બાજુ જે છે ત્યાં ઓરેન્જ રંગ કરશો તો આખું ચિત્ર થોડુંક કેવું લાગશે? થોડુંક સારું લાગશે? નહીં નહીં, ખૂબ સુંદર લાગશે। તો તમારે આ જ રીતે બાળકો અંદરની જગ્યાએ તમને મનગમતો રંગ પૂરવાનો અને બહારની જગ્યાએ પણ તમને જે રંગ ગમે તે પૂરવાનો। જેમ કે ટીચરે અહીંયા બ્લુ અને ઓરેન્જ રંગ લીધો છે તો ટીચરે બધા અંદરની સાઈડ પર બ્લુ રંગ લીધો છે ને બહારની સાઈડ કયો રંગ? ઓરેન્જ। તો ચિત્ર આખું અલગ થઈ જશે, હા શક્કરપારાની ડિઝાઇન પડી જશે અને કંઈક આપણે નવો રંગ પૂર્યા ને, તો ખૂબ મજા આવીને તમને આવી રીતે રંગ પૂરવાની ખૂબ આવી હશે। બાળકો જ્યારે આ ચિત્ર આખું રંગ પૂરાઈને
બનશે ને તો ખૂબ સુંદર લાગશે. અને આ સુંદર ચિત્ર તમારે બધાએ કોને બતાવવાનું છે? મને અને તમારા મમ્મી પપ્પાને. ઓકે, તો આવું જ સરસ મજાનું રંગ પૂરણી કરીને તમારું ચિત્ર રેડી કરજો. અને તમારી કેતન ચિત્રકલાની અંદર આ પિક્ચર આપ્યું છે તો તમારે આને સુંદર મજાનો રંગ પૂરીને પૂર્ણ કરવાનો છે. તો બાળકો, ધ્યાનથી આની અંદર રંગ પૂરજો. હું નવા ચિત્રો સાથે પાછી તમારી વચ્ચે આવીશ. ત્યાં સુધી ધ્યાન રાખજો અને આ સુંદર ચિત્રનો આનંદ માણજો. બાય.